નમસ્કાર દોસ્તો, ધ ગ્રેટ ગુજરાત પોલીસની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું એક મહત્વપૂર્ણ વિષય સાથે આપની સમક્ષ હાજર છું. જી હા દોસ્તો, જો તમે પોલીસની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે બહુ જ ઉપયોગી છે. કેમ કે આ વિડીયોમાં આપણે પોલીસના અલગ અલગ હોદ્દાઓ એટલે કે પોલીસ અધિકારીના અલગ અલગ રેન્કો વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપી છે. પોલીસ ખાતામાં પ્રમોશન કઈ રીતે થતા હોય છે, કયા હોદ્દા પરથી કયા હોદ્દા સુધી જઈ શકાય છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવી છે. કોન્સ્ટેબલથી માંડીને એસપી સુધીના દરેક કે દરેક રેન્કની માહિતી આપને આ વિડીયોમાં આપવામાં આવી છે. સૌ પ્રથમ આપણે વાત કરીશું કોન્સ્ટેબલની. તો મિત્રો, કોન્સ્ટેબલ બનવા માટે 12 પાસનું ક્વોલિફિકેશન જોઈએ છે અને મોટાભાગના રાજ્યોમાં આ જ ક્વોલિફિકેશન એટલે કે ધોરણ 12 પાસ હોય તો જ કોન્સ્ટેબલ માટે તમે લાયક ગણાવ છો અને મોટાભાગ રાજ્યોમાં આ જ ક્વોલિફિકેશન યોગ્ય અને માન્ય છે. વાત કરીએ કોન્સ્ટેબલની વર્દીની, તો જેમ ઉપરના ચિત્રમાં જોઈ શકાય છે તેમ કોન્સ્ટેબલની વર્દી બિલકુલ સાદી હોય છે, જેના ખભા પર કંઈ પણ પ્રકારનું સ્ટાર કે પટ્ટી લગાવેલું હોતું નથી. તો દોસ્તો, એનાથી થોડુંક ઊંચું પદ એટલે કે કોન્સ્ટેબલથી એક સ્ટેપ આગળ જઈએ તો હેડ કોન્સ્ટેબલનું પદ આવે છે, જેની વર્દી કોન્સ્ટેબલ જેવી જ હોય છે, સિમ્પલ, જેને પણ કંઈ પણ એક પણ પ્રકારનો સ્ટાર કે એવું કંઈ હોતું નથી. બસ એના જે ખભો, એનાથી જે સાઈડની બાજુમાં ત્રણ પટ્ટી, જે આપ ઉપરના ચિત્રમાં જોઈ શકો છો એમ ત્રણ પટ્ટી લગાવેલો છે, જેના પરથી આપણે હેડ કોન્સ્ટેબલને ઓળખી શકીએ છીએ અને કોન્સ્ટેબલમાંથી પ્રમોશન મેળવીને હેડ કોન્સ્ટેબલ થાય છે. ગુજરાતમાં હેડ કોન્સ્ટેબલની ડાયરેક્ટ ભરતી થતી નથી. હેડ કોન્સ્ટેબલમાંથી ઉપરનું પદ આવે છે એએસઆઈ, જેનું વર્દી આપ ઉપરના દૃશ્યમાં જોઈ શકો છો તેમ એક સ્ટાર અને એક રેડ અને એક બ્લુ કલરની પટ્ટી લગાવેલી હોય છે. એએસઆઈની ડાયરેક્ટ ભરતી પણ થતી હોય છે ગુજરાતમાં અને હેડ કોન્સ્ટેબલમાંથી પ્રમોશન લઈને પણ એએસઆઈ થતા હોય છે. ડાયરેક્ટ ભરતી થવા માટે ગ્રેજ્યુએશનનું ક્વોલિફિકેશન જરૂરી છે એએસઆઈ માટે. પછીનું પદ આવે છે પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર, તેના ખભા પર બે સિલ્વર સ્ટાર અને એક રેડ અને એક બ્લુ કલરની પટ્ટી લાગેલી હોય છે, જેના પરથી આપણે પીએસઆઈને ઓળખી શકીએ છીએ. પીએસઆઈની ડાયરેક્ટ ભરતી પણ થાય છે તથા પીએસઆઈનું પ્રમોશનથી પણ પીએસઆઈ બની શકાય છે, જેમ કે એએસઆઈમાંથી પીએસઆઈ બની શકાય છે. પછીનું પદ આવે છે પીઆઈ એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટર, જેની વર્દીમાં ત્રણ સ્ટાર લાગેલા હોય છે, જે આપ ઉપરના ચિત્રમાં જોઈ શકો છો. પીઆઈની ભરતી આમ તો પ્રમોશનથી થતી હોય છે પણ ગુજરાતમાં પ્રથમ વખત પીઆઈની ડાયરેક્ટ ભરતી પણ કરવામાં આવી છે આ સાલથી જ. મિત્રો, જે કોન્સ્ટેબલ હોય છે તે તેના રિટાયર્ડ સમયમાં છેલ્લામાં છેલ્લા પીઆઈ સુધી પહોંચતા હોય છે. એમની સારી કામગીરીને જોઈને છેલ્લામાં છેલ્લા પીઆઈ સુધી પહોંચે છે અને પછી જ રિટાયર થાય છે. પીઆઈ પછીનો હોદ્દો આવે છે ડીવાયએસપી એટલે કે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ. મિત્રો, ડીવાયએસપીની વર્દી પર ત્રણ સ્ટાર લાગેલા હોય છે અને કોઈ પણ પ્રકારની પટ્ટી હોતી નથી, જે આપ ઉપરના ચિત્રમાં જોઈ શકો છો. મિત્રો, ડીવાયએસપીની ગુજરાત સરકાર દ્વારા ડાયરેક્ટ ભરતી પણ થાય છે અને પ્રમોશનથી પણ ડીવાયએસપી બની શકાય છે. મિત્રો, જે એએસઆઈમાં ડાયરેક્ટ ભરતી થયેલો હોય તે નિવૃત્તિ સમયે ડીવાયએસપીના પદ સુધી પહોંચી શકે છે. મિત્રો, કોન્સ્ટેબલ હોય તે ડીવાયએસપીના પદ સુધી પહોંચી શકતા નથી. મિત્રો, ડીવાયએસપીના પદ પછીનો હોદ્દો આવે છે એસપી એટલે કે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ, જેના વર્દી ઉપર એક સ્ટાર, એક અશોક સ્તંભનું નિશાન અને આઈપીએસની પ્લેટ લાગેલી હોય છે, જે આપ ઉપરના ચિત્રમાં જોઈ શકો છો. એસપી એ સમગ્ર જિલ્લાનો રાજા કહી શકાય. આ પદ ખૂબ જ મહત્ત્વનું છે. એસપીની ડાયરેક્ટ ભરતી પણ થતી હોય છે યુપીએસસી દ્વારા અને પ્રમોશન થ્રુ પણ એસપીનું નિમણૂક થતી હોય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે કોન્સ્ટેબલથી માંડીને એસપી સુધીના દરેકે દરેક હોદ્દાની માહિતી મેળવી. તો આપને આ વિડીયો કેવો લાગ્યો તેની કોમેન્ટમાં જરૂરથી જણાવશો અને આના પછીનો આપણો વિડીયો જે એસપીથી માંડીને ઉપરના જેટલા પણ પોલીસ અધિકારીના હોદ્દાઓ છે તેની માહિતી આપણે આપણા બીજા ભાગમાં આપીશું. તો ફરી મળીશું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.